વેલકમ બેક. આગળ વાત કરીએ પીએમ મોદીની નેપાળ યાત્રાનો. આજે બીજો દિવસ છે. પીએમ મોદી મુક્તિનાથ મંદિર ખાતે પહોંચ્યા છે. ભગવાન વિષ્ણુના તેઓએ દર્શન કર્યા. નેપાળ પીએમ ઓપી શર્મા સાથે પણ તેઓએ આજે બેઠક કરશે. મહત્વપૂર્ણ મુદ્દાઓ પર આજે સહમતિ પણ સધાશે. તો ગઈકાલે જ નેપાળમાં તેઓનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત થયું હતું અને ત્યારબાદ તેઓએ જનકપુર ખાતે જાનકી મંદિરના દર્શન ખાતે પહોંચ્યા હતા. ભારત અને નેપાળના જે સંબંધો છે એ સંબંધોની ગઈકાલે સંબોધનમાં વડાપ્રધાને વાત પણ કરી હતી. આ દરમિયાન આજે નેપાળ પ્રવાસનો બીજો દિવસ છે અને બીજા દિવસે મુક્તિનાથ મંદિર ખાતે અત્યારે વડાપ્રધાન પહોંચ્યા છે. ત્યાંના જે નેપાળ મંદિરના જે લોકો છે, સાધુ સંતો છે, તેઓ સાથે તેઓ અત્યારે વાતચીત કરી રહ્યા છે. ખાસ કરીને આ મંદિરની ખાસિયતો વિશે પણ તેઓને માહિતગાર કરવામાં આવી રહ્યા છે. ભગવાન વિષ્ણુના તેઓએ આ મંદિરમાં પહોંચીને દર્શન કર્યા હતા. ખૂબ જ હળવા મૂળમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જોવાયા હતા. નેપાળના પીએમ ઓપી શર્મા ઓલી સાથે પણ તેઓ આજે બેઠક કરવાના છે અને નેપાળ અને ભારત વચ્ચે જે સંબંધો હજી વિકસવાના છે તે મુદ્દે પણ સહમતિ સધાશે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ પ્રવાસ ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. નેપાળનો આજે આ બીજો દિવસ. નેપાળ પ્રવાસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગઈકાલે જ નેપાળ અને ભારતનો સંબંધ ખૂબ મહત્વપૂર્ણ સંબંધ હોવાની વાત તેઓએ કરી હતી. પોતાના સંબંધોમાં નેપાળ સાથે આગળ પણ મૈત્રી કરારમાં વ્યાપારિક વાણિજ્યિક સંબંધો વિશે પણ તેઓ વિચાર વિમર્શ અત્યારે કરી રહ્યા છે. બંને દિગ્ગજો આ બેઠકમાં ઘણા બધા મુદ્દે ચર્ચા કરી રહ્યા છે. આજનો આ બીજો દિવસ, આજે પણ તેઓની મહત્વપૂર્ણ બેઠકો થશે અને ખાસ કરીને મહત્વપૂર્ણ મુદ્દાઓ પર સહમતિ સધાશે. તો ભગવાન વિષ્ણુના દર્શન કર્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, આશીર્વાદ મેળવ્યા. પીએમ મોદીની નેપાળ યાત્રાનો આજે બીજો દિવસ. ત્યાં આપ જોઈ શકો છો વડાપ્રધાન નરેન્દ્ર મોદી હળવા મૂળમાં નેપાળમાં બે દિવસના પ્રવાસે જ્યારે વડાપ્રધાન છે ત્યારે ખૂબ જ ભવ્ય રીતે વડાપ્રધાનનું ગઈકાલે પણ સ્વાગત કરવામાં આવ્યું હતું. જાનકી મંદિરની ગઈકાલે મુલાકાત લીધી હતી, જ્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આપ જોઈ રહ્યા છો એ મુજબ મુક્તિનાથ મંદિર ખાતે, નેપાળના મુક્તિનાથ મંદિર ખાતે પહોંચ્યા છે, જ્યાં ત્યાંની શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજા અર્ચના કરી ભગવાનની આરતી પણ તેઓ ઉતારી. ભગવાન વિષ્ણુના તેઓએ દર્શન કર્યા. આજે બેઠકોનો દોર જ્યારે શરૂ થશે ત્યારે તે પૂર્વે સવારનો જે કાર્યક્રમ છે આ તમામ કાર્યક્રમની શરૂઆત તેઓએ ભગવાનની પૂજા અર્ચનાથી કરી હતી. નેપાળના બીજા દિવસના આ પ્રવાસે વડાપ્રધાન, જ્યાંથી અમે તમને આ સીધા જીવંત પ્રસારણ બતાવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ લાઈવ દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે, જે નેપાળમાં અત્યારે મુક્તિનાથ મંદિર ખાતે વડાપ્રધાન પહોંચ્યા છે. પંડિત દ્વારા તેમને પૂજા અર્ચના કરાવવામાં આવી રહી છે. મુક્તિનાથ મંદિર, વિષ્ણુ ભગવાનના દર્શન કર્યા, શીશ ઝુકાવ્યું. આ સીધા દ્રશ્યો તમારી ટીવી સ્ક્રીન પર. બે દિવસનો આ પ્રવાસ જ્યારે ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે ત્યારે તેનો આ બીજો દિવસ અને બીજા દિવસે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂઆત મુક્તિનાથ મંદિરે દર્શન કરીને કરી છે. મુક્તિનાથ મંદિર ખાતે તેઓ પૂજા અર્ચના કર્યા બાદ આગળના જે આજે કાર્યક્રમ છે તેમાં ભાગ લેશે. ઘણા બધા મુદ્દાઓ પર ચર્ચા કરી અને નેપાળ અને ભારતની જે આર્થિક રીતે આગળ વધવાની વાત હતી તેના પર પણ ચર્ચા વિમર્શ કરાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના આ બંને દિવસ નેપાળમાં ઘણા મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યા છે.
તમામ દેશો સાથે કઈ રીતે મૈત્રી કરાર કરવો, આસપાસના તમામ પાડોશી દેશો સાથે મૈત્રીને કઈ રીતે સુદૃઢ બનાવી અને વાણિજ્યિક વેપારિક વ્યવહારો ભારત સાથેના સારા થઈ શકે તેના માટેની વાત પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે જ કરી હતી. અને નેપાળ વગર અમારા રામ અધૂરા છે, પોતાના સંબોધનમાં ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વાત કરી હતી. શુક્ર અને શનિ એમ નેપાળની યાત્રા પર છે. તેઓ ઐતિહાસિક જનકપુર સ્થિત જાનકી મંદિરમાં ગઈકાલે દર્શન કર્યા, જ્યાં તેઓએ મંજીરા પણ વગાડ્યા હતા. પીએમ મોદી અને નેપાળના વડાપ્રધાન ઓલીએ અયોધ્યા જનકપુર વચ્ચેની બસ સેવાને ગઈકાલે લીલી ઝંડી બતાવી અને પ્રારંભ કરાવ્યો હતો. 4 વર્ષમાં આ તેમની નેપાળની આ ત્રીજી મુલાકાત છે. બંને દેશો વચ્ચે નબળા થતા જતા વિશ્વાસ અને નેપાળમાં ચીનના વધતા જતા રસના કારણે મોદીની આ યાત્રા રાજકીય ક્ષેત્રે પણ ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. ગઈકાલે જ્યારે નેપાળમાં વડાપ્રધાને સંબોધન કર્યું હતું ત્યારે વડાપ્રધાને કહ્યું હતું કે પહેલી વખત નેપાળ આવ્યો હતો તો બંધારણ સભામાં જ કહ્યું હતું કે વહેલાસર જનકપુર આવીશ. સૌથી પહેલા તેઓએ આ વાત કરી હતી, જેમાં જે મોડું થયું તેના બદલ માફી પણ માંગી હતી. ભારત અને નેપાળ બે દેશ, પરંતુ જે મિત્રતા છે તે આજથી નહીં પરંતુ ત્રેતા યુગથી ચાલી રહી છે. તમામ સંબોધનમાં તેઓએ પ્રાચીન કાળને પણ આવરી લીધો હતો. આ સીધા દ્રશ્યો અમે તમને આ બતાવી રહ્યા છે આજના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેપાળ પ્રવાસનો જે બીજો દિવસ છે તેના. મુક્તિનાથ મંદિર ખાતે અત્યારે વડાપ્રધાન પહોંચ્યા છે. ભગવાન વિષ્ણુના શરણે વડાપ્રધાન, જ્યાં પૂજા અર્ચના ધાર્મિક સાંસ્કૃતિક વિધિ પ્રમાણે, શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે ચાલી રહ્યું છે. નેપાળ વગર ભારતની આસ્થા અધૂરી છે, નેપાળ વગર ભારતનો વિશ્વાસ અધૂરો છે, ઇતિહાસ અધૂરો છે અને નેપાળ વગર અમારા રામ અધૂરા છે. વાત કરી હતી ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેપાળ સ્થિત સંબોધન વખતે. તો 4 વર્ષમાં નેપાળનો આ તેમનો ત્રીજો પ્રવાસ છે, ત્રીજી મુલાકાત છે. બંને દેશો વચ્ચે વિશ્વાસ જે નબળો પડી ગયો હતો થોડા સમય પહેલા, અને નેપાળમાં ચીન જે વધુ પડતું રસ લઈ રહ્યું હતું તેના કારણે પણ મોદીની આ યાત્રા, ખાસ કરીને રાજકીય ક્ષેત્રે આ યાત્રા ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. અમે આપને બતાવી રહ્યા છે આ બે દ્રશ્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે નેપાળના મુક્તિનાથ મંદિર ખાતે પૂજા અર્ચના કરી રહ્યા છે, તેના જીવંત પ્રસારણ. ગઈકાલે જનકપુર સ્થિત જાનકી મંદિરના તેઓએ દર્શન કર્યા હતા અને આજે મુક્તિનાથ મંદિર પહોંચ્યા છે ભગવાન વિષ્ણુના દર્શન કરવા માટે. નેપાળની પરંપરા વિશે પણ તેઓએ ત્યાંથી જાણકારી મેળવી હતી અને નેપાળીઓએ પણ ખૂબ જ ઉત્સાહભેર તેઓનું સ્વાગત કર્યું હતું, તેઓનું સન્માન કર્યું હતું. તમામ જે આ મુદ્દાઓ છે નેપાળ અને ભારતને લઈને તે ગઈકાલે તેઓએ વર્ણવ્યા હતા પોતાના સંબોધનમાં. નેપાળ અને ભારતનો સંબંધ એ અત્યારથી નહીં પરંતુ વર્ષોથી, ત્રેતાયુગથી ચાલી આવતો આ સંબંધ હોવાની પણ વાત તેઓએ ગઈકાલે સંબોધનમાં કરી હતી. તો ગઈકાલથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે નેપાળ પ્રવાસે. આજે તેમનો બીજો દિવસ છે. આ બંને દિવસ પ્રવાસ દરમિયાન
તેઓએ આ વખતે મંદિરના તો દર્શન કર્યા પરંતુ મહત્વપૂર્ણ બેઠકોને પણ અંતિમ ઓપ આપ્યો. નેપાળ સાથે રાજકીય ક્ષેત્રે પણ તેઓને સંબંધ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યા છે. તેઓ સાથેના બંને દેશ મળી અને રામાયણ સર્કિટ યોજના આગળ વધારી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે આ વાત કરી હતી. નેપાળના જનકપુરમાં સભા સંબોધતા વડાપ્રધાને નેપાળ સરકારનો પણ આભાર માન્યો હતો. તેઓએ ગઈકાલે કહ્યું કે જનકપુરમાં માતા જાનકીને પ્રણામ કરવાનું સૌભાગ્ય મળ્યું છે. ભારતના આ પહેલા વડાપ્રધાન છે જેમણે જનકપુરમાં આવીને આ પ્રકારની પૂજા અર્ચના કરી હોય. રામાયણ સર્કિટ ભારત નેપાળ માટે ખૂબ જ મહત્વપૂર્ણ યોજના માનવામાં આવી રહી છે અને વિશ્વમાં ટુરિઝમ તેજ ગતિએ જ્યારે વધી રહ્યું છે ત્યારે આ બંને દેશે મળી અને રામાયણ સર્કિટની યોજનાને આગળ વધારી રહ્યા છે. તેઓએ ગઈકાલે કહ્યું કે મારા માટે ખુશીની વાત છે કે યુપીના બનારસે મને વડાપ્રધાન બનાવ્યો અને તે જ યુપીના અયોધ્યાથી જનકપુર બસ સર્વિસ શરૂ થઈ રહી છે. ઘણા બધા મુદ્દાઓનો ઉલ્લેખ ગઈકાલે વડાપ્રધાને કર્યો હતો. વિદેશ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે આ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે ઘણા સમજૂતી કરાર થવાની પણ શક્યતા છે.